એચઆર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજ હું તમારા માટે એક નવી મહત્ત્વની બાબત લઈને આવ્યો છું. જે વિદ્યાર્થીઓ બે વિષયમાં ફેલ થયેલા હતા અને જેને પૂરક પરીક્ષા આપવાની હતી તેમના અગાઉ ફોર્મ ભરાઈ ગયેલા છે, જે આપને બધાને ખબર જ છે કે જે ફોર્મ ભરવાની તારીખ હતી 25/8/2020થી 4/9/2020 સુધી ફોર્મ ભરાતા હતા. અને આ વર્ષે જે સરકારે નિર્ણય લીધો છે કે કોઈ વિદ્યાર્થી બે વિષયમાં ફેલ થયા હોય અથવા એક્ઝામ દેવાની બાકી રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે આ મહત્ત્વની બાબત હતી કે જે એક્ઝામ આ વર્ષે બે વિષયની પણ આપી શકશે. હવે એ વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ આવી ગયું છે કે ભાઈ કઈ તારીખે એક્ઝામ કયા વિષયની લેવાશે, શું એનો ટાઈમ હશે, એનું સંપૂર્ણ વિગત આવી ગઈ છે, જે આપણે જોશું કે કયા વિષયની કઈ તારીખે એક્ઝામ લેવાશે અને કેવી રીતના લેવાશે. એટલે ખાસ તમારે જે એક્ઝામ દેવા જાઓ ત્યારે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી એ સંપૂર્ણ માહિતી તમને મળશે. જોઈએ નીચે ટાઈમ ટેબલ. આપણે જોઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે, જે HSC પૂરક પરીક્ષા 2020 કાર્યક્રમ જે નીચે મુજબ છે. જે સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાય લક્ષી પ્રવાહ માટે છે. માર્ચ 2020માં ફક્ત એક અથવા બે વિષયમાં ફેલ થયેલા ઉમેદવારો માટે જ આ લાગુ પડે છે. જે 2020માં ફેલ થયા હોય એમના માટે છે. જોઈએ એમની તારીખ, વાર, સમય, બધી જ માહિતી મેળવીએ તો જો ભાઈ પહેલું પેપર જે 28/9/2020ના રોજ એક્ઝામ શરૂ થવાની છે, સોમવાર 28/9/2020 સોમવાર, અને પહેલું પેપર રહેશે ભૂગોળનું, જે એનો સમય રહેશે 10:30-1:45 અને ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી વિષયનું જે 3:00-6:15 ટાઈમ રહેશે. ત્યારબાદ 29/9/2020 અને મંગળવારે સંસ્કૃત, જેને ફારસી હોય ફારસી, અરબી હોય એ અરબી વિષયનું, એનો ટાઈમ 10:30-1:45 અને ઇતિહાસ અને આંકડાશાસ્ત્રની એક્ઝામ આપવાની હોય જે કોમર્સના વિદ્યાર્થીઓ માટે છે, જે એનો ટાઈમ રહેશે 3:00-6:15. ત્યારબાદ 30/9/2020ના રોજ બુધવાર, જેનો ટાઈમ 10:30-1:45 હિન્દી વિષયમાં ફેલ હોય, ઉદ્યોગ સાહસિકતા, અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન વિષય, એકાઉન્ટન્સી અને એડિટિંગ પેપર્સ એટલે કે ઓડિટિંગ એકાઉન્ટ, ત્યારબાદ મોટર રિવાઇડિંગ પ્રેક્ટિસ અને કોમ્પ્યુટર એપ્લિકેશન, આ વિષયવાળા જે કોઈ વિદ્યાર્થીને એક્ઝામ આપવાની હોય તે 10:30-1:45 આપવાનું રહેશે અને 30/9 એક્ઝામ હશે. અને કોમર્સવાળા માટે જો નામાના મૂળ તત્વ વિષયમાં ફેલ હોય તો એમનું પેપર 30/9 રોજ રહેશે અને તેમનો ટાઈમ રહેશે 3:00-6:15. ત્યારબાદ 1/10/2020 અને ગુરુવાર, જે રાજ્યશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન, કૃષિ, ચિત્ર, સંગીત, SPCC અને વન વિદ્યામાં જે વ્યક્તિઓ, જે વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની હોય તેમનો જે આ ટાઈમ કે જે શું છે કે ભાઈ 10:30-1:45 અને ત્યારબાદ 3:00-6:15 ટાઈમમાં તત્વજ્ઞાન, પત્રવ્યવહાર અને મુસદ્દા લેખન, અંગ્રેજી, ગુજરાતી, લઘુ વીપી લિપિ, પદાર્થ વિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર, મોટર કંટ્રોલ એન્ડ ટેસ્ટિંગ, પ્રોગ્રામિંગ એન્ડ લેંગ્વેજ. ત્યારબાદ 1/10/2020ના રોજ શનિવારના રોજ જે પેપર હશે સમાજશાસ્ત્ર, એ મોર્નિંગમાં હશે અને આફ્ટરનૂનમાં હશે કોમ્પ્યુટરનું. 5/10/2020 અને સોમવાર જે વાણિજ્ય વ્યવસ્થાનું હશે અને આફ્ટરનૂનમાં મનોવિજ્ઞાનનું હશે. 6/10/2020 અને મંગળવાર જે લાસ્ટ પેપર ગુજરાતી, હિન્દી, ઉર્દુ, અંગ્રેજી અને આમાં રહેશે અર્થશાસ્ત્ર. આ જે વિગત હતી આપણું આખે આખું ટાઈમ ટેબલ આવી ગયું. એટલે ખાસ તમે ટાઈમ ટેબલ જોઈ લેજો કે ભાઈ તમે કયા વિષયમાં ફેલ છો,
તમારે કયા વિષયની એક્ઝામ આપવાની છે, તો આપણે કઈ તારીખે આપણી એક્ઝામ છે અને કેટલા વાગે આપણે એક્ઝામ દેવા જવાની થશે. ત્યારબાદ આપણે બીજી જોઈએ તો સંસ્કૃત માધ્યમ હોય એના માટેનું જે આ ટાઈમ ટેબલ આપેલું છે તે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ત્યારબાદ નીચે આપણે જોઈએ તો સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના, એટલે ખાસ તમારે આ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે અને સૂચનાઓ ખાસ વિગતવાર વાંચી લેવી. હું તમને એક વખત બધી સૂચનાઓ સમજાવી દઉં છું, જો ન ખબર પડે તો તમે એક વખત શાંતિથી ઘરે બેસીને વાંચી લેજો. પહેલી જે છે સૂચના છે કે ભાઈ પૂરક પરીક્ષા 2020ની હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. જે વેબસાઇટ છે gseb.org, જે આ વેબસાઇટની અંદર તમારી હોલ ટિકિટ મૂકવામાં આવશે અને ત્યાંથી તમે ઓનલાઈન ડાઉનલોડ પણ કરી શકાશે. ત્યારબાદ પરીક્ષાર્થીઓએ પોતે જ જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાનો કોડ નંબર ખાસ લખવો, લીધેલા વિષયના કોડ નંબર લખવા અને વિષયોની પરીક્ષાની તારીખ વાર સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું કે ભાઈ તમારે કયા કોડ લખવા, વિષય કોડ, ભાષા કોડ કઈ લખવો અને તમારે કયા વિષયની એક્ઝામ આપવાની, કઈ તારીખે, કયા વારે, કેટલા વાગે જવાનું છે. જો તમને ખબર ન પડે તો તમે તમારી શાળાની અંદર તમે એનું માર્ગદર્શન લઈ શકો છો. ત્યારબાદ 3 નંબરની જે માહિતી છે જેમાં પરીક્ષાના દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 45 મિનિટ અગાઉ તમારે જે સ્થળે તમારે એક્ઝામ દેવાની હશે ત્યાં પહોંચી જવાનું રહેશે. એ તો આપણે બધાને ખબર જ છે, આપણે એક વખત એક્ઝામ આપી દીધેલી છે. ત્યારબાદ પ્રશ્નપત્રને લગતું કોઈ પણ તમારે સાહિત્ય કે ભાઈ નવનીત કે મોબાઈલ કે ડિજિટલ ઘડિયાળ, કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનો તમારે પરીક્ષા ખંડની અંદર લઈ જવાના નથી. એક વસ્તુ એ કે તમે સાદું કેલ્ક્યુલેટર લઈ જવાની છૂટ આપવામાં આવે છે, એટલે તમે સાદું કેલ્ક્યુલેટર લઈ જઈ શકશો, બાકી કોઈ પણ ઉપકરણો તમે લઈ જઈ શકશો નહીં. અને જો કોઈ પણ સાહિત્ય પકડાશે તો ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને તમને શિક્ષાને પાત્ર પણ બનશો. એટલે ખાસ તમારે ધ્યાન રાખવું કોપી કેસ ન થાય, જે તમારા સામે ગુનો ન નોંધાય. ત્યારબાદ 5 નંબરની અંદર તમામ પ્રવાહોના કોમ્પ્યુટર પરિચય અને સંગીત પ્રાયોગિક વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવામાં આવશે. જો તમારે કોમ્પ્યુટરની કે સંગીત પ્રાયોગિકની એક્ઝામ આપવાની હોય તો કોઈ સ્કૂલને જવાની, એટલે કે બીજી કોઈ સ્કૂલમાં જવાની જરૂર નથી. તમે જે શાળાની અંદર જ્યાં ભણો છો તે જ શાળાની અંદર એ એક્ઝામ લેવામાં આવશે અને અહીંયાના જે ગુણ તમે મેળવશો એક્ઝામ આપીને એ ડાયરેક્ટ બોર્ડને આપવાના રહેશે. અને એમની બોર્ડને આપવાની ડેટ છે 28/9/2020 સુધીમાં રૂબરૂ મોકલવાના રહેશે, એટલે એ તમારે કોઈ ચિંતા કરવાની રહેતી નથી, સ્કૂલવાળા મોકલશે. ત્યારબાદ વ્યવસાયલક્ષી પ્રવાહની અંદર કૃષિ, કોમર્સ, ગૃહ વિજ્ઞાન અને તાંત્રિક જૂથના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પ્રાયોગિક તથા ઉત્તર બુનિયાદી પ્રવાહના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પરીક્ષા સંબંધિત શાળાઓ દ્વારા લેવામાં આવશે. એટલે આ બધી એક્ઝામ ક્યાં લેવામાં આવશે? ડાયરેક્ટ શાળાએ. પોતાની શાળાના પરીક્ષાર્થીઓને પ્રાયોગિક પરીક્ષા અંગે પૂરતો સમય અગાઉ કાર્યક્રમની જાણ કરવાની રહેશે. એટલે જે શાળા જે કંઈ ટાઈમિંગ ગોઠવશે, જે ડેટ કે જે ટાઈમ, એ તમને શાળા તમને ડાયરેક્ટ જાણ કરશે. ત્યારબાદ સિંધી ભાષાના પ્રશ્નપત્ર હોય તો એમાં 005 વિષય કોડ લખવો અને સિંધી દેવનાગરી અથવા સિંધી એરેબિક લિપિમાં લખી શકાશે. અને ત્યારબાદ છેલ્લું જે છે ખાસ મહત્ત્વનું, અત્યારે ભાઈ કોરોનાની મહામારી ચાલે છે એટલા માટે કે ભાઈ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેઠક વ્યવસ્થા ગોઠવેલ છે. તમામ વિદ્યાર્થીઓએ ખાસ આ સૂચનાનું પાલન કરવું કે જ્યારે તમે જે સ્કૂલની અંદર બેઠક વ્યવસ્થા ગોઠવેલી છે, જે સ્કૂલની અંદર તમે એન્ટર થાઓ, એ પરિસરમાં પ્રવેશતી વખતે તમારે ખાસ તમારા મિત્રો સાથે ગપ્પા નથી મારવાના, ભેગું નથી બેસવાનું, સોશિયલ ડિસ્ટન્સ ખાસ જાળવવું
માસ્ક પહેરવું ફરજિયાત છે. વિદ્યાર્થીઓએ પીવાની પાણીની બોટલ બને ત્યાં સુધી પોતાની ઘરેથી ને લઈ જવી, જેથી કરીને આપણે ત્યાંનું પાણી ન પીવું પડે, જેથી કરીને આપણે સંક્રમિત ન થઈ શકીએ ન થાય. તેમજ શાળા પરિસરમાં માત્ર વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે, એટલે જે વિદ્યાર્થીને એક્ઝામ આપવાની છે તેમને જ પ્રવેશ મળશે. વાલીઓને કોઈને શાળાની અંદર પ્રવેશ મળશે નહીં, એટલે પ્રવેશ કરવા એને નહીં મળે, એટલે એમ વાલીઓને આપ પ્રવેશ આપવામાં અંદર આવશે, એટલે કે શાળાની અંદર જવા દેવામાં આવશે નહીં. જે વિદ્યાર્થીને એક્ઝામ આપવાની તેને જ જવા દેવામાં આવશે. ખાસ આ મારી માહિતી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવો. જો તમે નવી નવી આવી જ માહિતી મેળવવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય